तक्षशिला स्कूल ऑनलाइन एजुकेशन धोरण एक विषय अंग्रेजी पाठ त्रण स्मॉल लेटर्स। तो यहाँ हमें आप पाना नंबर प्राइमर ना 38 छे तेना पर जोईए। तो रेखांकित मूळाक्षरो ने घूटी ने अहीं आपेला चित्रों पूरा करो, चित्र में रंग पूरो। अहीं आपने शू आपेलू छे तो केटला बधा चित्रों आप्या छे। चित्रों में अमुक टपका स्वरूपे आपने मूळाक्षरो आपेला छे, ए मूळाक्षरो ने आपणे शू करवानुं छे तो एने आपणे जोड्याना अने चित्र पूर्ण करवानुं छे। तो आपणे जोईए पहेलो चित्र आपेलू छे छत्रीनुं। छत्रीमां कयो मूळाक्षर छे तो अहीं आपणने जोईए के आ जे टपका स्वरूपे आपेलू छे एमां आपणने जे आपेलो छे तो ए जेने आपणे જોડી અને શું કરવાનું છે ચિત્ર પૂરું કરવાનું છે। ત્યારબાદ એ ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે, આ છત્રીમાં આપણે રંગ પૂરીશું। ત્યારબાદ આ બાજુ જોઈએ તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે તો એમાં શું કયો મૂળાક્ષર આપેલો છે બી। તો બીને આપણે કઈ રીતે બનાવીશું તો આ જે ટપકા છે એ ટપકાને આપણે જોડવાના છે, જેમ કે આ ઊભું એક, પછી અહીંયાથી આ બાજુ આ બે, અને આ છે ત્રણ। આ રીતે આપણે ચિત્ર પૂર્ણ કરી લઈએ એટલે ત્યારબાદ આપણે તેમાં શું કરવાનું છે રંગો પૂરવાના છે। તો આ રીતે બની ગયું બીજું ચિત્ર। હવે આ બાજુ આપણે જોઈએ ત્યાર પછી આપણને અહીંયા ચિત્ર આપેલું છે એમાં કયો મૂળાક્ષર રહેલો છે તો ટપકા સ્વરૂપે આપણે જોઈએ કયો છે ડબલ્યુ। તો એ ડબલ્યુને આપણે જોડી અને શું કરીશું એ ચિત્રને આપણે પૂર્ણ કરીશું। ત્યારબાદ ચિત્ર પૂર્ણ થઈ જાય એટલે તેમાં આપણે રંગો પૂરવાના છે। તેની નીચે આપણને એક ચિત્ર આપેલું છે પ્રાણીનું તો અહીંયાથી આપણે શું કરીશું આ ટપકા જોડી આપણે અહીંયા એચ બનાવવાનું છે। એચ બની જાય એટલે આજે આપણને પ્રાણી સ્વરૂપે દેખાય છે એમાં આપણે શું કરીશું ચિત્ર પૂરી એમાં રંગ પૂરીશું। અહીંયા આપણને શું આપેલું છે તો એક ચિત્ર આપેલું છે પતંગિયા જેવું, તેમાં આપણને કયો મૂળાક્ષર આપેલો છે તો ત્યાં આપણે જોઈએ કે આપણને વી એ ટપકા સ્વરૂપે આપેલો છે તો એ ટપકા જોડી અને આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે રંગ પૂરશું। ત્યાર પછી આ બાજુના પાના નંબર 39 પર જોઈએ, ત્યાં પણ આપણને ચિત્રો આપેલા છે, અહીંયા કયો મૂળાક્ષર રહેલો છે આ ચિત્રમાં ટપકા સ્વરૂપે તો ડી, જેમ કે આ એક અને અહીંયાથી આ બીજું ટપકા સ્વરૂપે છે એ આપણે જોડી અને શું કરીશું જે ચિત્ર છે એને પૂર્ણ કરીશું અને ત્યારબાદ તેમાં આપણે રંગો પૂરવાના છે। આ બાજુ આપણને આપેલો છે ચિત્રમાં ટપકા સ્વરૂપે એમ, તો એમ છે એ ટપકા જોડી અને આપણે પૂર્ણ કરીશું, ત્યારબાદ એમાં આપણે રંગો પૂરવાના છે। તેની નીચે આ બાજુ જોઈએ તો શું આપેલું છે જોકરની ટોપી, તો એમાં આપેલો એ મૂળાક્ષર આવેલો છે, એ મૂળાક્ષરને આપણે જોડી અને પૂર્ણ કરવાનો છે, એ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રંગો પૂરીશું। એના નીચે જોઈએ તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે એમાં શું આપેલો છે મૂળાક્ષર બી, તો એ બી આપણે ચિત્રને જોડી ટપકા જોડી અને ચિત્ર પૂર્ણ કરી અને એ મૂળાક્ષર બનાવવાનો છે અને ત્યારબાદ આપણે એમાં શું કરીશું રંગો પૂરીશું। આ બાજુ આપણને એક ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં પણ આપણે શું કરવાનું છે તો ટપકા જોડી અને મૂળાક્ષર બનાવવાનો છે। કયો મૂળાક્ષર આપેલો છે તો આમ અને આમ એટલે કે ડી, તો એ ડી છે એ આપણે ટપકા જોડી અને પૂર્ણ કરવાનો છે, થઈ ગયો ડી। તો ત્યારબાદ એમાં આપણે રંગો પૂરવાના છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 38 અને 39 પરના ચિત્રોના મૂળાક્ષરો ઘૂંટી અને તેમાં તમારે રંગો પૂરવાના છે।